નમસ્કાર જી ટ્વેન્ટી ફોર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પેટલાદ નગરમાં વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સૂર્ય વ્યાયામ શાળા ખાતે ફિટનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સૂર્ય વ્યાયામ શાળા જે ઈસવીસન ઓગણીસો ને ચોત્રીસની સાલમાં બનાવવામાં આવી હતી જે વ્યાયામ શાળામાં આરંભથી જ દોડ જલચ્ચા લેઝિમ ડમ્બેલ્સ કુસ્તી મલખમ દંડ બેઠક ચક્ર ફેંક દડા ફેંક બળછી ફેંક લાઠી દાવ જેવા વિવિધ પુરાતન કાળથી ચાલ્યા આવતા વ્યાયામને પ્રાધાન્ય અપાતું રહ્યું છે ઓગણીસો ને ચોત્રીસથી અનેક તડકી છાંયડી જોઈને વર્તમાન સમયની સ્થિતિ સુધી પહોંચેલી આ સૂર્ય વ્યાયામ વ્યાયામશાળાને હવેના સમયના બદલાવની સાથે તાલ મિલાવવા માટે આધુનિક સાધનોની જરૂરિયાત ઊભી થઈ હતી જે સાધનોને વસાવીને નવું ફિટનેસ સેન્ટર ઊભું કરીને ભાગીરથ કાર્યને સાકાર કરવાનો સનિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે આ વ્યાયામ શાળામાં ઘડાઈને મોટા થયેલા અને ઓર્થોપાર્જન માટે કે પરિવાર સાથે વિદેશમાં વસવાટ કરતા પેટલાદના સનિષ્ઠ નગરજનો તથા સહ અધ્યાયીઓની પોતાના વતન પ્રત્યેની ઋણ અદા કરવાની પ્રબળ ભાવનાને કારણે મળેલ આર્થિક સહયોગથી વ્યાયામ માટે અદ્યતન સાધનો વસાવી શકાયા છે તથા વોકવે અને યોગ માટેની અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી આજ રોજને સૂર્યભુવન વ્યાયામ શાળામાં જ આ સાધનોની સાથે ડીએમ પટેલ ફિટનેસ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ વિપુલભાઈ પટેલ આણંદ જિલ્લા ભાજપા મહામંત્રી તેમજ ખંભાતના ભૂતપૂર્વ ધારાસભ્ય અને અનેક કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શ્રી વજેશભાઈ પરેખ અને વ્યાયામ શાળા વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ વિપુલભાઈ પટેલ દ્વારા વ્યાયામશાળાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને સરકાર તરફથી મળતી તમામ પ્રકારની સહાય માટે મદદરૂપ થવા જણાવ્યું હતું રિકિન શાહ બ્યુરો રિપોર્ટ પેટલાદ